એટલે વ્યક્તિ મહાન નથી હોતો સમય મહાન હોય છે કે ભાઈ હું વાઈફાઈ સાથે બેઠો છું એમ આ તમારો કેમેરો ઓફ થઈ જાય મારો તો મારો તો મારે પોતાનો વાઈફાઈ છે તો તમારો વાઈફાઈ મારી સામે નાનું પણ લાગે તારી પર તારી પર આખા ગામનું વાઈફાઈ નાનું પડો ભાઈ અમુક વાર એવું છે ઓફ થઈ જતા સનસની લઈ લઉં હા સનસની માં એવું છે કે અત્યારે કોઈ

જે હમણાં કરતો ગીતાની વાતો અચાનક મરી ગયો બોલવા ગાળો ને પબ્લિક ચખાડ્યો મેથી પાડ એનો જતો વા એ તો સાલો મરી ગયો એ તો સાલો મરી ગયો પણ સાથે મરી ગયા બે નિર્દોષ કલાકાર

ખાઈ વાત કરું એટલે હું બીજા કલાકારો નો કે મારા માથે જ કેતો હોય છું કે હું જાતો પ્રોગ્રામ કરવા એટલે આપડે જમવા હોટેલ માં લઈ જાય પછી આખું બા શું લઈશું એટલે હું ઓર્ડર આપતો એમ કોક નતો એટલે ઓર્ડર આપડે જાજો આપીએ ને પનીર ટીકા પનીર ભોરજી દાલ ફ્રાય દાલ તરતા ને આવા ઓર્ડર આપતો હું તો હવે અત્યારે પોઝિશન એ આવી મારી કે ઘરે બે જ ઓપ્શન આપે છે બટેકાનું શાક ખાવું છે કઢી હોય છે

ખબર છે હમણાં મને ફોન આયો તો સુનગર થી હા કે ભાઈ હું તમારો બહુ ચાહક છું આપણો ચાહક હતો અને તમારો ગીત મને બહુ ગમે ગયો હવે મારે તમને સુનગર થી આવું છું તમને મળું છું તાત્કાલિક મળું છે મીધું અત્યારે ન મળાય લોકડાઉન માં ન મળાય કે હું નહીં મળ્યો તો મારી સાતી ફાટી જાય છે સાતથી ફાટીનો માથો નહીં જો પોલીસ ની જપ્તે થયો તો બેડો ફાટી સાત મળે તારી ફાટી ગયો બેડો ફાટી છું ભાઈ કિતીભાઈ હું જેટલું બોલું છું ને હા

આગાય એક સમય એવો આવશે એક દિવસ કે આપણે આ વીટીમાં માં ગુરુ નો નંગ મંગળનો નંગ બુધ નો નંગ આપણે વીટીમાં માં છે એમ એક દિવસ લોકો ચાણી દાળ તુવેની દાળ મગની દાળ લોકો વીટીમાં માં પહેરશે કોઈ ખીચડી નહી ખે કે આવી દાળ મોંઘી થાય છે પચાસ હજાર નો એક દાણો આવશે કદાચ મળશે હા એ આવશે આજ માં સન સિનેમા કાલે રેલ્વ સ્ટેશન પર બે આતંકવાદી ત્રણ કિલો ખીચડી સાથે ઝડપાયા કારણ કે અઢીસો ગ્રામ થી વધુ ખીચડી તમારા ઘર માં તમને પોલીસ પકડશે કે આ દસ ની હારો હાર છે ખીચડી લાવ્યા ક્યાં તમે ખીચડી એવી મોકી થવાની છે એક મુદ્દો મેં ખાસ કીધો કલાકાર નો કે કલાકાર ને અત્યારે તમે પૂછો છો કે તમારું બજેટ શું પણ એક સમય એવો આવશે ઈટા તમે પૂછો કલાકાર ની સમય કદાચ આવી જાય લાગે કે તમારું બજેટ શું એટલે કલાકાર કીધું એમ કે છે કે ભાઈ આવા જવાનું ભાડું આપજો ને એક વાઇટ ખીચડી આપજો

અને બીજું મેં કીધું તું સનસની વિધુ ગમે તારે કોક મારે એ એક વખત આવી ગયું છે સનસની સ્ટેજ માંથી થઈ જાય વખત જેથી એ પણ સાચું પડે છે જે કોક અને ત્રીજી વાત એ છે કે ઓલું અંજેક્શન નું કઉ છું ઇન્જેક્શન નું એ હવે બહુ તૈયારીમાં છે મેં એમ કીધું હવે જમણ બધા બંધ થાય છે ફંક્શન જમવાનો કોની પાસે ટાઈમ કદાચ આ કોરોના જે મહામારી લોકો જમવાય નહીં જાય હવે હમણાં છ મહિના તો નહીં જાય કોઈ હા એટલે હવે અંજેક્શન નીકળશે

તમે ઘરે આવો મારે તમારું તલવાર થી સન્માન કરવું હાસ્ય કર્યું કીધું કે હજી આ શબ્દ ને સમજી જાય આપડે મજાક કરતો હોય મારી જાય અને મેં સ્વીકારી પણ લીધા આ બે વાર શું કરું

અવિમમ પાહી ઓમ ભગવતી ભવદોક કાપો ખબર નો પડી કેવી મોટી મોટી માપો ભરી ગયો છે ડાફો મમ પાહી ભગવતી ખબર ન પડી વાહ અદ્ભુત છે મે એક ચોકીદાર કીધર કીધું અમે નેપાળ ગયા હતા અમે કીધી ભાઈ તો જે અમે હોટેલ માં રોકાણા હતા એક બેન બેઠા હતા એને મને કીધું કે ભાઈ આપકો કહી દેખાય મેને એટલે મે તો કા તો કે ટીવી પે મે તો કે આપ રનર હે આપ કોઈ ખેલાડી હે રન દોડવાના ખેલાડી છો તમે સાહેબ રનિંગ મારા બાપુ કીધું અને રનિંગ બહુ છે અમારું એક ભાઈ તો હમણાં મને એમ કીધું તમે આવા સરસ કલાકાર છો તો મારા બાપુ તમારા દાદા કલાકાર હતા ના એ બધા કીધું સોદાગર હતા મને કે લે કેટનું આ સોદાગર હતા કીધું

કે તમારા રો દિયા વારો મારા રે હમ માનો જીરે જો તો રાજા ની રાણી તમને હાર લો લોહી માં હિરલે લે મોર લા ટંકાવો હવે મારા હમ માનો જીરે આ શબ્દ સમજાતા ને મજા આવતી

ઘોડલા રે આવે રે હે આવે રે રાણા કહે રાજ અને રાહાડા કેવાતા તમ એક નવો રહડો મેળ્યો હતો કે ભાથીજી કરો ભડાકો વેરિયો મારો બંદુક કે ગોરી બીધું નહોતી બંધુ ભાથીજી ભાઈ ની આત તલવાર હતી ખબર ન પડતી કોને બે છોટાવાળી પકડે ભતીના હાથમાં પણ હલે રાખે છે પછી હિન્દી ગીત આયા તો મને હિન્દી ગીત ગાતો ઉચાવડે પણ પણ તમે ગામ છો રોકવા માટે ગાતો હોય પણ કેવા ગાતો જીદગીત હિન્દી ગીત છે જૂનું ગાઓ છો પહેલા જી કેવા ગીત હતા હા કે ચલતે ચલતે યોહી કોઈ मिल ગયા થા યોહી કોઈ मिल ગયા થા આવા ગીત હતા પછી એક નવું ગીત આયુ હતું એક મેસા ક્યું હું મેસા ક્યું હું તારી માને પૂછ કીધું અમને ખબર તું આવો કેમ શું